સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદાના નીર છોડવામાં આવેલ છે. નર્મદાના નદીના પાણી સિનોર તાલુકાના માલસર અને ઉપરાંત ગામોમાં ખેતરોમાં ફરી વળ્યા છે, જેને લઈને કપાસ મરચી સહિતના કેળના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બનાવી જવા પામી છે. આમ પણ સરકારની હાલત કફોડી છે. ત્રિમાસિક કે જે જીડીપી છે તે -23.9% આવ્યો છે, ત્યારે ખેડૂતોની હાલત પણ બદતર થઈ છે. પાણી છોડવાના કારણે ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીના જળસ્તરમાં વધારો થયો છે, જેના પગલે નર્મદા ડેમમાં નર્મદા નદીમાં તબક્કાવાર 10 લાખથી વધારે પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી ભયજનક સ્થિતિમાં ધસમસતા પ્રવાહમાં 2 કાંઠે વહી રહી છે, જેના પગલે સિનોર તાલુકાના નર્મદા કાંઠે આવેલા માલસર, દિવેર, માંડવા અને સુરાસામળ સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યું છે નર્મદાનું, જેથી લઈને ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ઉફોક, કાપણીના કેળ, વાવણીના કેળ, કપાસ, મરચી, દિવેલા સહિત તુવેરના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેથી સિનોર તાલુકાના ખેડૂતો સરકાર દ્વારા નર્મદા નદીના પાણી તેમજ વરસાદી પાણીના કારણે ખેતીમાં થયેલા નુકસાની અંગે સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ખેડૂતો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માલસર ગામના ખેડૂતો દ્વારા સરકાર પાસે માગણી કરવામાં આવી છે. આમ સરદાર સરોવરમાંથી 23 દરવાજા ખોલ્યા બાદ 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ અને ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે નદીઓમાં પૂર આવ્યું છે અને નદી 2 કાંઠે વહી રહી છે, જેને લઈને ખેતરોના પાક, ખેતીનું ધોવાણ, જમીનનું ધોવાણ અને ખેતી પાકનું પણ ધોવાણ થયું છે અને સાથે ખેડૂતોનું પણ ધોવાણ થયું છે. હવે આ ધોવાણને દૂર કરવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. નામ છે આપનો? પટેલ ધર્મેન્દ્રભાઈ રમણભાઈ પટેલ, માલસર. વર્ષ 2013 પછી આ વર્ષે નર્મદા નદીના ઉપરવાસમાંથી વધારે વરસાદ પડવાથી સતત 3 દિવસ 10,000 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સતત 3 દિવસ, જેના કારણે માલસર ગામમાં આવેલી નર્મદા નદી બેટ તરીકે ગામ થઈ ગયેલું, બંને બાજુથી પાણી આવી ગયેલું, જેનાથી ઊભી કાપણીની કેળ અને વાવણીની કેળ તથા કપાસ અને મરચીને પારાવાર નુકસાન થયેલ છે, જેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ખેતીવાડી અધિકારીઓને મોકલી અને માલસર ગામે સર્વે કરાવી ગામને જે જરૂર પૂરતી સહાય આપે એવી અમારી લાગણી અને માગણી.